नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित। तो હવે આજે આપણે જોઈશું નવું ચેપ્ટર છે તે સરખું દેખાય છે। સરખું મતલબ કે જ્યારે અરીસામાં જોઈને ત્યારે કે અરીસામાં જોઈ અને એમનો પેટર્ન બનાવી તો બે પેટર્ન સરખી થાય છે કે કેમ, તો એને એના માટેનો ચેપ્ટર છે કે અરીસામાં જોઈ અને પછી દેખ કે કેવી કે દેખાય છે। ચલો હવે એક રંગના ટીપાથી પેટર્ન બનાવીએ। तो एक रंग नो पहला टीपू नाखो ने टीपा थी तमे એટલે કે પીચી કલર હોય તો પીચી કલર થી તમે બનાવો જોઈએ। તો હવે જો આ બનાવી એટલે પેટર્ન વાળીલી છે, ગળી કરેલી, બરાબર। હવે તો એક સાઈડ જો તમને અહીં આકૃતિ બતાવી છે, કાગળનો ટુકડો લો એને અડધી ગળી વાળો, હવે એમાંથી એક ગળી ખોલીને વચ્ચેથી રેખા પર એક ટીપું મૂકો, વચ્ચેની ટેબા પર અને પછી બે વાર વાળો, કેટલી વખત વાળવાનું, બે વખત વાળી અને પછી દબાવો કે જેથી રંગ ફેલાય જાય। એટલે વચ્ચેથી તમે જ્યારે વચ્ચે ટીપું મૂકો અને પછી શું કરવાનું કે ટીપું મૂકીને પછી શું કરવાનું, ગળી વાળી દેવાની, પહેલા એક વાળવાની પછી બે, એટલે ચોરસ જેવી થઈ જશે। હવે ચોરસ જેવી ગળી થઈ જાય તો ચોરસ જેવી તો પછી જોવો જોઈએ કે બે વાર વાળો ને કાગળને દબાવો કે જેથી રંગ ફેલાય જાય અને તેને ખોલો કે સુંદર પેટર્ન। એટલે આ પેટર્ન છે એ જ્યારે કાગળને ખોલો ને એવી રીતે પેટર્ન બની। તો તમે આ પેટર્નને કઈ રીતે એવી કાપો છો કે જેથી દર્પણમાં આખે આખું ચિત્ર બને, દર્પણ મતલબ અરીસો, અને બે ટુકડા બરાબર, એટલે કાગળને કઈ બાજુથી એવો કાપશો એટલે કે વચ્ચોવચ્થી કાપશો તો થશે, વચ્ચોવચ્થી કાગળને કાપશો એનો મતલબ કે શું થઈ જશે, બે સરખા ભાગ થઈ જશે। તો એવી રીતે કઈ રીતે કાપી શકશો, ચલો પછી છે આ। હવે આ પેટર્ન જુઓ, ચલો ઝિગઝેગ વાળી, આને કહે ઝિગઝેગ વાળી પેટર્ન, બરાબર ને। આ તમે ગેમ રમતા એ છો કે આમાં જ્યાં ફિટ થાય ને એવી રીતે એને ગોઠવવાનું। આ તૂટક રેખાને બે આકારને અડધો ભાગ વહેંચે છે, તૂટક રેખાથી બે સરખા ભાગ કર્યા, તો આ ભાગને આ ભાગ સરખો દેખાય છે કે નથી દેખાતો, નથી દેખાતો, કારણ કે અહીં જો અહીંયા ખાંચ છે ને તો આ બાજુ નથી, એટલે તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે। પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરો પૂરો નહીં ઢાંકે, એનો મતલબ કે જ્યારે એને અડધા ભાગમાં રહે, એટલે આ અડધો ભાગ છે, હવે આ ભાગને આમ તમે વાળી દો છો, બેવડો વાળી દો છો, તો ડાબી બાજુનો અડધો ભાગ અને તેમને ખબર પડી જાય ડાબી બાજુનો ભાગ આ બાજુ દેખાય છે, નથી દેખાતો, એટલે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ દેખાતો નથી, એટલે જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે। આથી આ બે અડધા ભાગને એવા નથી કે જે દર્પણને સામે રાખવાથી પૂરેપૂરું ચિત્ર બને, દર્પણ મતલબ અરીસા, એટલે કે આ ભાગને જો તમે અરીસામાં સામે સામે રાખો તો શું તે સરખો ભાગ બને છે કે નથી બનતો, નથી બનતો ને, કારણ કે અહીંયા જોવો જે આ બાજુને અહીંયા આવે છે ને અહીં ઊંધું થઈ જાય છે આખે આખું ચિત્ર, એટલે ચાલે નહીં। ચલો હવે બીજો આકાર જુઓ, આ આકાર છે। હવે આ રેખાને તમે તૂટક રેખાથી વાળો અને અડધો ભાગને અડધા ભાગને પૂરેપૂરો, મતલબ કે જો આ આખે આખો ભાગ છે બરાબર, એને અડધો ભાગ ઢાંકો, એનો મતલબ કે આને આમ ઢાંકી દીધો તો આના જેવો જ ભાગ થઈ ગયો। અહીં જોવો છે આ ભાગને, મતલબ કે આ કાગળને તમે દોરીને પણ એને પૂરેપૂરી ગળી વાળો તો એના જેવો સેમ ટુ સેમ દેખાણો, હે, તો એનો મતલબ કે આ ચિત્રને જ્યારે તમે બેવડી ગળી વાળો ત્યારે કેવો દેખાશે, એના જેવો જ દેખાશે, દેખાશે। ચલો હવે એવી રીતે આ પર્સ છે, આમાં જોવો છે અહીંથી આમ વચ્ચેથી કઈ સાઈડથી આ પર્સને એવી રીતે બેવડું કરશો કે બે બાજુ સરખી દેખાશે ભાગ, હે, અહીંથી આ આડું કરશો કે આ જ્યાંથી ઓલો પર્સની ઉપરનો ખંભે નાખવાનો પટ્ટો છે ત્યાંથી, હે, તો ખંભે નાખવાનો પટ્ટો છે ત્યાંથી કરશો તો જ આખે આખો વળાંક કરેલો દેખાશે ને, એટલે એનો મતલબ કે આ બાજુનો વળાંક કરેલો ભાગ આ બાજુ દેખાશે, તો આ થશે ને જ્યાં સ્ટારમાં, સ્ટારમાં તો કોઈ પણ સાઈડથી, એટલે કે જો આ, એટલે કે હવે જો આ ભાગથી તમે આમ બેવડો વાળો એટલે ક્યાંથી દેખાશે, તો વચ્ચે વસ્તી, એનો મતલબ કે તૂટક રેખા દોરશો તો તમે તૂટક રેખા ક્યાં દોરશો, વચ્ચેની બાજુથી દોરશો। ચાલો હવે સામે છે, હવે જો અહીંયા બધી આકૃતિ એવી છે, આ બધી આકૃતિમાં તમે ક્યાં એની તૂટક રેખા દોરશો કે જેનાથી તમને ખબર પડે, ચલો આ આકૃતિ છે તમે વિચારો છો ક્યાં તૂટક રેખા દોરશો, આડી દોરશો, ખૂબી ઊભી દોરશો તો ચાલશે, આડી દોરશો એટલે આમાં બે સાઈડ ચાલશે, એટલે એવું જરૂરી નથી કાઢી, પણ હવે આ પાંદડું જોવો જોઈએ, આ પાંદડું છે કે ને, પાંદડામાં કઈ સાઈડથી રીતે તૂટક રેખા દોરશો કે જે ઉપરને બે બાજુ સરખી થશે, આડી કે ઊભી, ઊભી આવશે ને,
चलो हवे आ आकृति, आ आकृति में जो जे एमां एम ज छे के नहीं, आडी दोरशो के ऊभी आडी दोरशो ने तो सरखी थशे नहीं, ऊभी दोरशो तो सरखी थशे ने, मतलब के आ साइड नो भाग ओली साइड देखाशे। हवे जो आमां जो जे आ छे लेटर नु पे छे एने पेज वाळेलुं छे बराबर, तो आ ऊभो करशो काम, कारण आम ऊभो करशो ने तो बे आ बाजू सर्कल वाळो आवशे ज्यारे आ साइड आवशे नहीं, पण आ ऊभो ड्रॉ करो जे तो आ साइड नो भाग आ साइड देखाई गयो। चलो आ बटरफ्लाय छे, बटरफ्लाय में सॉरी आ लो स्टार पांच नंबर नो, आ स्टार में छे, स्टार में तो बे साइड आवशे ऊभो चालशे ने आडू, कारण ऊभो करो तो आ साइड नो साइड आ थई गयो, ત્યારે આમ આડું કરો જઈએ તો આ ભાગનો ભાગ આ બાજુ થઈ ગયો બરાબર ને, એટલે આ સાઈડનો આ સાઈડ પણ આડામાં થશે નહીં। ચલો એ ત્યાં બટરફ્લાય છે, વાહ બટરફ્લાય છે, તો બટરફ્લાયમાં જોવો જોઈએ કઈ સાઈડ એવી રીતે દોરશો કે બે બાજુ સરખી થશે, આડી કે ઊભી, જો આડી એમ કરશો ને તો ઉપરનો ભાગ છે ને નીચેના ભાગ જેવો થશે નહીં, નહીં થાય ને, એનો મતલબ કે તમારે કેવી દોરવી પડશે, ઊભી દોરવી પડશે, ઊભી તૂટક રેખા દોરવી પડશે તો જ થશે ને। ચલો સાત નંબરની છે, આ સાત નંબરમાં તમે વિચારો છે આ ઊભી તો દોરેલી છે, આડી શક્ય છે કે નહીં, હે આ આમાં જો આડી શક્ય છે છે કે નહીં, નથી શક્ય ને, કારણ કે આડી આમ કરવા જાવ આ ઉપરનો ભાગ આ સાઈડ દેખાતો નથી, જ્યારે આમાં આડી કે ઊભી આમ દોરશો તોય થઈ જશે ને આમ દોરશો, પણ આ આમ શક્ય ને, કારણ કે સર્કલ એટલું જ શક્ય નથી, કારણ કે અહીંથી તો જો આ ભાગ આમાં છે ને આમાં નથી, નથી ને। ચલો હવે પછી છે, એટલે આમાં બહેનો ભાગ આના જેવો આના જેવો નથી, બહેનો નથી બહેનો ને, જ્યારે આમાં જોવો જોઈએ આ ભાગ આના જેવો બહેનો હે નથી બહેનો, કારણ કે અહીંયા જોવો જ્યાં અહીંયા લીલો આવી ગયો ત્યાં શું આવી ગયો લાલ, જ્યારે અહીં લાલ આવી ગયો ત્યાં શું આવી ગયો લીલો, એટલે બહેનો નથી, નથી બહેનો ને। ચલો પછીનો છે, હવે આમાં આમાં જોવો જોઈએ ઉપરનો ભાગ છે એ નીચેના ભાગ જેવો બહેનો હે બહેનો જ છે, હવે આમ ઊભું જોવો જોઈએ, ઊભી અહીંયા તૂટક રેખા દોરો જોઈએ, ઊભો ઉટક બરોબર વચ્ચે દોરશો તો બે બાજુ શક્ય છે, છે કે નહીં, આમાં શક્ય છે, જ્યારે આમાં છે આમ આડી શક્ય નથી, પણ ઊભી જોવા જાવ જોઈએ હે આખે આખું તો થઈ ગયું, ઊભી શક્ય છે હમ, માછલી જોવો જોઈએ પાણીમાં માછલી છે, આ ભાગ છે આ સાઈડ છે હે, આ માછલીમાં જોવો જોઈએ આ ભાગ છે આ સાઈડ છે, એનો મતલબ કે આ શક્ય છે, જ્યારે આ નાની માછલી આપી શક્ય છે નથી ને, જ્યારે આ નાની માછલી શક્ય નથી, જો જ્યારે હવે આ જોવો જોઈએ આમાં સર્કલ છે તો આમાં પણ એવું જ થશે, પણ ઊભો ભાગ આ રીતે કરો તો શક્ય છે, પણ આડી કરવા જાવ તો શક્ય નથી, નથી ને। ચલો એક આ કૂતરો છે, હવે આ જ કૂતરાનું ચિત્ર છે, જો તમે દર્પણને તૂટક રેખા પર મૂકો તો જમણી બાજુનો કૂતરો દેખ પાછળની સાઈડ દેખાશે હે, જો આ સાઈડનો છે, હવે તમે આ ભાગને ઢાંકી દો જેને દર્પણમાં મૂકો છો તો આ તો આખે આખો છે, એનો મતલબ કે આ કૂતરો આમાં દેખાતો નથી, પણ આવી રીતે કૂતરાને કેવી રીતે ગોઠવશો કે જેનો આખે આખો ભાગ દેખાશે હે। ચલો હવે આવી રીતે આ અડધો ભાગ લીધો બરાબર, હવે આ અડધો ભાગ લીધો છે તો આ અડધો ભાગ સામેની બાજુ છે આ બાજુ છે, મોઢું તો કૂતરાને કોઈ બે તો હોય નહીં, ન હોય ને કૂતરાને બે મોઢા ન હોય, તો હવે આ કોઈ પણ રીતે દર્પણમાં રાખો જે શક્ય નથી, નથી। ચલો તો હવે આ જોવો જોઈએ, એક સફેદ પેટી પર રેખા એવી રીતે દો કે જેના પર દર્પણ આખે આખે આખું ચિત્ર દેખાય, હવે આ સફેદ પેટીમાં કોઈ પણ રીતે એને કૂતરાને મૂકો જે જો આવી રીતે આ છે તો કેવું દેખાણું આવું, ખાલી આટલું જ રાખ્યું તો કેવું દેખાણું આવું, અને આ બાજુનું રાખવું જોઈએ તો કેવું દેખાણું આવું, હવે આમાં જોવો જોઈએ હે, હવે આ બાજુ જોવો જોઈએ આ બાજુનો આમ લખ્યું છે તો નીચે પણ કેવું દેખાણું આવું, દેખાણું જે સાઈડનું ઉપરનું એવું જ કેવું દેખાય નીચે, એટલે એનો મતલબ કે આમાં એક પણ એવી આકૃતિ નથી કે જે દર્પણ સાથે રાખતા સેમ ટુ સેમ દેખાય। ચલો હવે જો નીચે આ એવું જ છે, વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યો, જો આકાર બનાવ્યો, સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રેખા દર્પણમાં રાખતા એના જેવો જ સેમ ટુ સેમ આકાર દેખાય, તો આ સફેદ પેટીને એને કેવી રીતે રાખી, જો એને પેલા આવી રીતે રાખી, આવી રીતે રાખી તો દેખાણી ન દેખાણી ને, પણ હવે ઊંધીની સાઈડ રાખો, ઊંધી સાઈડ રાખો જોઈએ તો દેખાણી, તો એનો મતલબ કે જો અડધી પેટીને આમ રાખીને તો કેવી દેખાણી આવી દેખાણી,
પણ આ સાઈડ થી રાખો જોઈએ, આ સાઈડ ની આટલી તો કેવી દેખાણી, આ બાજુ ની રાખો જોઈએ, આ બાજુ નો સેમ ટુ સેમ ભાગ ક્યાં દેખાય, આ બાજુ, આ બાજુ થી રાખો જોઈએ, તો આ બાજુ નો ભાગ ક્યાં દેખાણો હશે દેખાણો, ચાલો પછી છે આ બાજુ, આ બાજુ ની છે તો એ કોના જેવી દેખાણી, ઓલી સાઈડ દેખાણી કે નો દેખાણી, નો દેખાણી ને, ચાલો આ જોવો જોઈએ, એ પણ દેખાણી નહીં, ચલો એક આવી રીતે છે, અડધો આટો ફેરવતા, એક રાજા હતા, ઈ ખૂબ પરેશાન હતો, કોઈ ચોર તિજોરીમાંથી ચોરી જવેરા ચોરી ગયો, અને રાજાની તિજોરી દેખાવમાં કોની હતી, આના જેવી હતી, હવે એને આટા તિજો, રાજાની તિજોરીમાં તમને ખબર છે માલ સામાન જાજો હોય તેને આટા તોફ્યો હોય એના અંદર, તો તિજોરીમાં હાથો આટો ફેરવવા તિજોરી ખુલી જતી, હાથો અડધો આટો, એટલે તિજોરીના હાથાને અડધો આટો ફેરે તો તિજોરી ખુલી જાય, આથાને ફરી પાછો અડધો આટો ફેરે તો તિજોરી શું થઈ જાય, બંધ, રાજા ઘણી વખત તિજોરીને ખુલી સમજીને શું કરી દેતા, બંધ, એનું એટલે કે રાજાને ઘણી વખત શું હોય કે એને ખ્યાલ ન આવે ખુલી છે બંધ હોય તો ખુલી થઈ જાય, કારણ કે એને ખ્યાલ નથી ખુલી છે કે બંધ, એટલે અડધો આટો ફેરે તો ખુલી થઈ જાય, બીજી અડધો આટો ફેરે તો કેવી થઈ જાય, બંધ, તો હવે રાજા કેવી રીતે નક્કી કરશે કે આને અડધો આટો કેવી રીતે ફેરવવો, ચલો હવે છે જો, એક દિવસ રાજાની ભોસિયાર પુત્રે એક યુક્તિ કહી, જો એમાં શું કરી દીધું, એક ટપકું કરી દીધું, એક ટપકું કરી દીધું, એટલે કે એ જ્યારે ઉપર છે ટપકું ત્યારે એનો મતલબ કે તિજોરી કેવી ખુલી, અને જ્યારે આ ટપકું નીચે આવે તો ત્યારે તિજોરી કેવી થઈ જાય, બંધ, કારણ કે ખુલી અને બંધમાં રાજાને ખબર પડતી નથી, પણ જો આ ચોરસ ચોકડાના સ્ટારને એવું કહે તો ખબર પડે ને, એટલા માટે શું કર્યું કે એક દિવસ એને ખૂબ ગમે અને રાજાને ક્યારેય મૂંઝાવવા નહોતો, અને એને યુક્તિ કઈ કરી કે તિજોરી મેં પીળા રંગનું શું પીળા રંગમાં કેવા કલરનો ટપકું કરી દીધું કરવાનું કહ્યું, એટલે હવે શું કરજો કે રાજા પોતે અલગ તિજોરી હતી કે ક્યાં હાથાને અડધો ફેરવતી એ જ રીતે ભૂલની સજા કરી, એટલે કે વરી પાસે હવે આમાંથી એને એવી બધી તિજોરીને અડધા આટે એવી કઈ એવી તિજોરી છે કે અડધો આટો ફેરે તો સેમ ટુ સેમ દેખે, આ છે, કારણ કે આમાં જોવો જોઈએ જ્યારે આ બધામાં શું થાય આમાં એવું જ થશે, અડધો આટો ફેરે કેવી દેખાશે સેમ ટુ સેમ, જ્યારે આમાં દેખાશે નહીં, હવે જો આ આકૃતિ છે, ચલો હવે એમાંથી કયો જોઈએ કે નીચે કોને આકારને અડધો આટો ફેરવતી એના જેવો જ દેખાશે, એક તો અસર પણ, પણ આમાં શું થશે આડું છે તો કેવું થઈ જશે ઊભું થઈ જશે, હે આમાં આ આડો લંબચોરસ છે તો કેવો થઈ જાય ઊભો, પણ ચોરસ છે ગમે એટલા આટા ફેરો કેવા રીએ સરખા સરખા રીએ, ત્રિકોણમાં પણ એવું જ થશે, જ્યારે ષટકોણમાં શું થશે એના જેવો દેખાશે નહીં, નહીં દેખાય ને, હવે આ છોકરો છે જો સીધો અડધો આટો ફેરો આખો કેવો થઈ ગયો ઊંધો, એટલે આ છોકરો સીધો તો કેવો થઈ ગયો ઊંધો, ત્યારે ચોરસ તો એવો ને એવો રહી આ પણ કેવો રહી એવું આ આ થઈ જશે, પણ ગોળ ગમે એમ કરો ગોળ સરખું જ રહે, ચલો હવે પછી છે એબીસી અરીસામાં જોઈને એબીસીડી લખવાની છે, ચલો હવે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષર છે કે જેને અડધો આટો ફેરે મતલબ કે અરી એના જેવા દેખાશે, જો એ જ એસ ને ઊંધો કરો ખવરો, એટલે અડધો આટો મતલબ કે ઊંધા ને ચતું કરવાનું, એટલે એચ એવો ને એવો દેખાશે, પછી આઈ, પછી એન અને ઓ અને ઝેડ અને એક્સ, બરાબર એને અડધા આટા ફેરો તો કેવા દેખાશે, એવા ને એવા દેખાશે, ચાલો અડધા આટા મતલબ કે તમે અડધા આટા ના ખોટ પડે તો અરીસામાં જો ઇન્ડિગો જોશો તો એ પણ એવા જ દેખાશે, ચાલો હવે ઝૂમમાં જોવો જે અરીસામાં તો કેવા દેખાશે, અડધો આટો ફેરવતા કેવા દેખાશે એ જોઈએ, હાલો આપણે હવે આ આકારને અડધા આટા ફેરવો, જો અહીંયા છે ક્યાં એવા આટા છે કે જે અડધા દેખાય, ચાલો હવે જો ઝેડ હવે અરીસામાંથી જોવાનું ચાલુ કરી તો ક્યાં શબ્દ છે એવા ને એવા દેખાશે, એમ ડબલ્યુ આ તમે અરીસામાં જોવો ને તો એ સેમ ટુ સેમ દેખાય, એમ ઓ ડબલ્યુ પછી એસ ડબલ્યુ આઈ એમ એસ છે ને અરીસામાં જોશો ને તો કેવો દેખાશે એવો ને એવો, એસ આઈ એસ એન ડબલ્યુ, પણ જેમ ઝૂમમાં જોવો છે એમ કેવો થઈ જાય ઊંધો થઈ જાય, ઝેડ એવો ને એવો રે પણ એમ કેવો થઈ જાય ઊંધો, એટલે એ ચાલે ને એટલે એમ ઓ ડબલ્યુ એસ આઈ ડબલ્યુ એમ એસ એસ આઈ એસ અને એન ડબલ્યુ એના શબ્દો કેવા દેખાશે એવા ને એવો, ચાલો હવે ઝીરોથી નવ સુધીના અંકોને અડધો આટો ફેરવાથી એના મૂળ અક્ષર એના જેવા દેખાય કઈ સંખ્યા છે, ધારો કે આ આટલો, આઠ છે, હવે આ આઠ ને ઊંધો કરો ચતો કરો, ધારો કે એક ઊંધો કરો કે ચતો કેવો દેખાય સેમ ટુ સેમ, પણ ઝીરો, પણ થ્રી ને અડધો આટો ફેરવો જે ઊંધો થઈ જાય, થઈ જાય કે નહીં, ટુ છે તો ટુ ને પણ કેવો થઈ જાય આમ થઈ ગયો,
પણ ઈ ચાલે ને ફોર છે તો કેવો થઈ જાય, એટલે ઈ ચાલે નહીં. હવે જો જ્યારે અડધા અડધા ફેરાને એનો મતલબ કે સીધો હોય તો ઊંધો કરી દેવાનો, એટલે ઈ શું થઈ ગયો ઊંધો અડધો. છોકરા વાળું યાદ રાખી દેવાનો, છોકરો સીધો તો કેવો થઈ ગયો, ઊંધો અડધો આટો થઈ ગયો. ચલો બે ત્રણ અને ચાર અંકવાળી, બે અંકવાળી કઈ આવે? અગિયાર. કારણ કે એક ને કેવા દેખાય, હવે જો બે અંકવાળી બીજી બે આખલા. પછી જી 10 લખો તો બે અંકવાળી એવી સંખ્યા કે જેને અરીસામાં જાણ તો સેમ ટુ સેમ દેખાય. એટલે મેં તો તમને આ બે એક્ઝામ્પલ આપ્યા છે, પણ તમને હજી જો બીજા આવડતા હોય તો તમે લખી શકો, એવું જરૂરી નથી. ચલો ત્રણ અંકમાં શું આવશે? 101, પછી 111, પછી 181, પછી 801 અને 818. એટલે કે આ સંખ્યા એવી છે કે જેને, અને આ 180થી કોઈ પણ સંખ્યા બનતી હોય ને, બે અંકવાળી હોય, ત્રણ અંકવાળી હોય કે ચાર અંક, બધામાં કેવા દેખાશે? સરખા જ દેખાશે. ચલો હવે ચાર અંકની સંખ્યા, ચાર અંકની સંખ્યા પણ એવી રીતે થશે હે. ચાર અંકની સંખ્યા છે તો 1001, 1111 અને 1881. એટલે આ સંખ્યા એવી છે કે જેને અડધો આટો ફેરવતા કેવી દેખાશે? એવી ને એવી દેખાશે. ચાલો આગળ. ચલો હવે એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ મતલબ કે એકના છેદમાં ત્રણ એટલે અડધાને વળી પાછું જરાક ફેરવીએ તો કેટલો કેવો આકાર દેખાશે? આ આકૃતિ છે તેને ફેરવી તો કેવી થઈ ગઈ? આવે એટલે આ સીધી થઈ ગઈ, વળી પાછી હું ફેરવી તો કેવી થઈ ગઈ? ઊંધી થઈ ગઈ. ચાલો એ છે સ્ટાર, છે સ્ટારને તમે ગમે એટલી વખત ફેરવો ને કેવા દેખાય? સેમ ટુ સેમ જ દેખાય. આને પણ શું છે, તમે ગમે એટલી વખત ફેરો સર્કલ તો કેવા દેખાશે? એવા નેવા દેખાશે. ચલો કેટલાક એવા આકારો દોરો કે જેને એકના છેદમાં ત્રણ ફેરવ્યા પછી સેમ ટુ સેમ દેખાય. જો આકૃતિ જોવો છે, જેને એકના છેદમાં ત્રણ વખત ફેરવ્યા પછી કેવા દેખાણા? એવા નેવા દેખાણા. અને જ્યારે આ આકારો એવા છે કે જેને એકના છેદમાં છ, એકના છેદમાં છ વખત ફેરવવાથી કેવા દેખાશે? પહેલા જેવા જ દેખાશે હે. તો આ બધી આકૃતિ કેવી છે કે જેને એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં છ વડે ફેરવતા એના જેવા દેખાય. ચાલો એકા જોઈએ પવનચક્કી. ચલો પવનચક્કી વાળું જોઈએ. જોઈએ આ કાગળનો ટુકડો લીધો, હવે જો એનાથી પહેલાં તમે પવનચક્કી બનાવો, જાય રીતે પવનચક્કી બનાવી પાંખિયા વાળીને હે, પાંખિયા વાળીને પવનચક્કી બનાવો, પછી તમે એને ફેરવો જોઈએ તો કેવા દેખાશે. જો આ સીધો તો છોકરો તો કેવો થઈ ગયો, એકના છેદમાં ચાર મતલબ કે અડધો. હવે જો આ છોકરો છે એકના છેદમાં ચાર એટલે આવો થયો, એકના છેદમાં બે એટલે આખે આખો અડધો થઈ ગયો હે. અને વરી પાછો એકના છેદ એટલે વરી પાછો કેટલો થઈ ગયો? એક. તો હવે એવી રીતે પવનચક્કીના પાંખિયાને ગમે એટલી વખત ફેરો કેવાના દેખાશે? એવા નેવા દેખાશે. કારણ કે એકના છેદમાં બે ફેરવો એટલે આ પાંખું જ ક્યાં આવી જશે અહીંયા, પણ અડધો ફેરવો તો પણ કેવું થશે? એવું જ થશે. જો આ છે આકૃતિને એકના છેદમાં ચાર, એકના છેદમાં ચાર એટલે પીળો હતો તો ઉપર ક્યાં આવી ગયો પીળો, ને વાદળી ક્યાં આવી ગઈ અહીંયા? જો અહીંયા પીળો આવી ગયો ને અહીં કેવો આવી ગયો? વાદળી. હવે જો અહીં છે કે નીચેનામાં એવી આકૃતિ છે કે જેને એકના છેદમાં ચાર વખત ફેરવ્યા પછી કેવી દેખાશે? હવે આ આકૃતિ છે. ચલો હવે એમ કીધું છે કે આ આંકડો ને એકના છેદમાં ચાર ફેરા બેસી એના જેવો આકાર દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય ને તો કેવું આવશે? ખોટું. હવે આ આકૃતિ બધામાં જોવો છે, દરેકમાં એકના છેદમાં ચાર વડે ફેરવો તો સેમ ટુ સેમ દેખાશે હે. તો સેમ ટુ સેમ દેખાય. હવે જો અહીંથી કે આ આકારને નવો આકાર મળે એ લોકો, આમાં આમાં શું કરવાનું? એક છે આ એક બાજુ, આ બાજુ એવું લાઈએ થયું, આ બાજુ એવું થાય ને આ બાજુ એવું થાય, મતલબ કે બધાને આકાર થઈ ગયા. જ્યારે આમાં જોવો જોઈએ, આમાં આ બાજુ નહોતું એક સરખો, મતલબ કે તમારે શું કરવાનું, આકૃતિ પૂરી કરી દેવાની તો જ આકાર સરખો થાય ને, નહીતર થાય નહીં. એટલે એનો મતલબ કે અહીંયા પીળો છે, અહીંયા સોરી વ્હાઈટ છે, ત્યાં પણ કેવું થઈ ગયો વ્હાઈટ, અહીંયા બ્લુ છે, અહીંયા પણ બ્લુ થઈ ગયો બ્લુ. આ આકૃતિ જોવો જોઈએ, આ આકૃતિ જોવો જોઈએ, આ બાજુ સર્કલ છે તો આ બાજુ સર્કલ આવ્યું કે ન આવ્યું? ન આવ્યું ને, એટલે એનો મતલબ કે આ આકૃતિ તમારે શું કરી દેવાની છે પૂરી. ચાલો હવે પછી છે આ આકૃતિ એપી છે, હવે એને તમે આ એકના છેદમાં ચાર ફેરવ્યા પછી કેવો થઈ જશે? આવું થઈ ગયો. પણ અડધું ફેરવ્યા પછી ઊંધું હોય તો ચતું, ચતું હોય તો ઊંધું, આ તો સરખું થઈ ગયું. ત્યારે આ પણ કેવું થઈ ગયું? સરખું. પણ આમાં આ સરખું થઈ ગયું, પણ એક ત્રિકોણ કેવો થઈ જાય? ઊંધો. હવે એવી રીતે આ છે પંખો, એકના છેદમાં ત્રણ પંખો પંખો આપેલો છે, એકના છેદમાં ત્રણ એટલે એક પાંખ્યું પીળું, એટલે અહીં આપ્યું છે. તો આ આકૃતિમાં જો એના ફેરે આવે, આ આકૃતિને આકારો ફેરવ્યા પછી ક્યાં દેખાવાના દેખાય?
बराबर। तो चलो हम समझाई गयो, एक छेले आ देखे जे तमने हमने दर्शायु ने, बराबर ने। तो हवे आई छे आ कोने देवाथी ते सरखा सरखा देखाशे, जो आपणे मां राइट आपणे करायुं तो पाठ्यपुस्तकमां करेलुं छे लेसन। चलो समझाई गयो, तो अहीं आपणे पाठ्यपुस्तकमां पूरुं थई जाय पछी नेक्स्ट टाइम सधी पछी जोईशुं। धन्यवाद।